સમાચારના પ્રાયોજક છે કર્યો સ્વીકાર. થરાદ મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે બમણા ઉત્સાહથી કામ કરવાની સાંસદ પરબતભાઈ પટેલે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દાતાના જોતસર ગામે 8 વર્ષ પૂર્વે સામાન્ય ઝઘડાની અદાવતમાં તલવાર વડે યુવકનું ડીમ ઢાળી દેનાર હત્યારાને આજીવન કેદની આકરી સજા. પાલનપુરના 4th એડિશનલ સેશન જજના ચુકાદાને વ્યાપક આવકાર. ડીસા શહેરમાં ડેન્ગ્યુના આતંકને નાથવા આરોગ્ય તંત્ર એક્શનમાં. તાલુકા આરોગ્ય અધિકારીએ આરોગ્ય કર્મીઓની ટીમો સાથે નગરની 86 સોસાયટીઓમાં ઘરે ઘરે ફરી ડેન્ગ્યુ મામલે જનજાગૃતિ કેળવવા હાથ ધર્યા પ્રયાસો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં રહેતા ભાજપ છાવણીએ આંચકો અનુભવ્યો છે. 22 વર્ષ બાદ થરાદ બેઠક કોંગ્રેસને અપાવી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગુલાબસિંહ રાજપૂતે પૂર્વ ધારાસભ્ય એવા દાદા હેમાભાઈ રાજપૂતનો વારસો આગળ ધપાવ્યો છે. આજે પાલનપુર ખાતે અમદાવાદ હાઈવે પર આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં સવારે 8 કલાકથી થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ હતી. પોસ્ટલ મત બાદ ઈવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરતા શરૂઆતમાં ગામડાના બુથો પર ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલે 13 રાઉન્ડ સુધી સરસાઈ જાળવી રાખી હતી. જોકે 14th રાઉન્ડમાં થરાદ શહેરના ઈવીએમ ખુલતા જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ નીકળી ગયા હતા અને 19th રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલને 66,587, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 72,959, એનસીપીના ઉમેદવાર પુંજાભાઈ રબારીને 1,699, અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલને 3,032, અપક્ષ ઉમેદવાર ચરમટા ભરતભાઈ ખેતાભાઈને 671, અપક્ષ ઉમેદવાર સૈધાભાઈ વાઘાભાઈ પરમારને 1,008 તેમજ અપક્ષ ઉમેદવાર કે એન જોશીને 747 મત મળ્યા હતા, જ્યારે નોટામાં 3,565 મત પડ્યા હતા અને 18 મત રિજેક્ટ થયા હતા. જેથી ચૂંટણી અધિકારીએ થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 6,372 મતની સરસાઈથી વિજેતા જાહેર કર્યા હતા. વર્ષો બાદ થરાદ મત વિસ્તારમાં ભાજપની હાર થતાં પક્ષનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું છે. મહત્વની વાત એ છે કે હારની સંભાવના હોય તેમ મતગણતરી કેન્દ્રમાં ભાજપના કોઈ નેતા ફરક્યા જ ન હતા. થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં થરાદવાસીઓએ યુવા નેતાને સ્વીકારતો લોક ચુકાદો આપ્યો છે અને થરાદ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં પણ સ્વાભાવિક રીતે જ આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. થરાદ બેઠકની પેટા ચૂંટણીના પરિણામની સત્તાવાર જાહેરાત બાદ અમારા પાલનપુર ખાતેના સંવાદદાતા વિનોદ સુંદેસાએ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સાથે વાતચીત કરતા તેમણે પોતાની જીતનો જશ થરાદની પ્રજાને આપ્યો હતો. થરાદ પેટા ચૂંટણીમાં ઘણા વર્ષો પછી પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબની આગળ કહી શકાય કે કમળ પણ આજે ફીકો લાગે છે. શું કહે છો? ગુલાબ હંમેશા મહેક આપતો જ હોય છે અને સારા કામમાં હંમેશા ગુલાબનો પણ ઉપયોગ થતો હોય છે. થરાદની જનતાએ જે મારા ઉપર, કોંગ્રેસ ઉપર અને સર્વે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, અમે દિલથી આભાર માનીએ છીએ. અને ખાસ કરીને જનતાએ જે ટીવી ચેનલના ઓપિનિયન પોલ ખોટા પાડ્યા છે તે માટે પણ અમે દિલથી આભાર માનીએ છીએ કે લોકોએ પહેલા દિવસે નક્કી કર્યું હતું, ટિકિટ મળી એ દિવસથી કે આ વખતે થરાદમાં પરિવર્તન કરવું છે. લોકોએ પક્ષપાત મૂકી વ્યક્તિગત તરીકે પણ વધુમાં વધુ લોકોએ મને મદદ કરી છે. તે બદલ સર્વે સમાજના લોકો, સર્વે નાનામાં નાના સમાજથી મોટા સમાજના હું દિલથી આભાર માનું છું. આજે ખાસ કરીને મુદ્દાની એ વાત છે કે આટલા સમય પછી પરિવર્તન આવ્યું છે, તો મુખ્ય કારણ શું હોય કે મતદાન? લોકો વચ્ચે અમે ગયા, લોકોની સમસ્યા. બીજું, મારા પરિવારે આ વિસ્તારમાં 50 વર્ષ સુધી રાજકારણમાં હતા, ત્યારે લોકોના સુખ દુઃખના ભાગીદાર બન્યા. નાનું મોટું જે કામથી લોકોનું કર્યું હતું, જ્યાં ચૂંટણી ગયા તો લોકો યાદ કર્યું કે ભાઈ તમે
મારા દાદા ધારાસભ્ય હતા, લોકોને કઈ રીતે કામ કર્યા, કઈ રીતે મદદ કરી, કેવા સુખ દુઃખના ભાગે અને ખૂબ પ્રેમ આપે. જાણે પોતાના ઘરનો દીકરો ચૂંટણી લડવા આવ્યો એવી રીતે વડીલો આશીર્વાદ આપ્યા, અને યુવા સાથીઓ જાણે પોતાનો મોટો ભાઈ ચૂંટણી લડતો હોય એવી રીતે સાથ સરકાર આપ્યો, અને આખી ચૂંટણીમાં ક્યાંય એવો અમને અહેસાસ નથી થયો કે સરકાર અમે લડતા હોય, સત્તા એમની હતી, તંત્ર એમનું હતું, સહકારી સંસ્થાઓ એમની હતી, તેમ છતાં થરાદની જનતાએ કોઈ લોભ લાલચ વગર, કોઈ ડર્યા વગર મને જે સાથ સરકાર આપ્યો છે તે બદલ હું હૃદયપૂર્વક એમનો સૌનો આભાર માનું છું. ખાસ કરીને આપણે આ જીત થઈ છે તો હવે થરાદવાસીઓ માટે શું ડેવલપમેન્ટ માટે શું વિચાર, જે પણ એમના પ્રશ્ન હશે લઈને લડીશ, ત્યાં વિધાનસભાના પટલ પર હશે કે સડક પર હશે, થરાદની જે સ્થાનિક મુદ્દા લઈને મેં જે આખી ચૂંટણીનો પ્રચાર કર્યો છે, ત્યારે થરાદને જિલ્લો માટે લડત લડવાની હોય કે જીઆઈડીસી હોય કે સત્તાનું ગામને સિંચાઈનું પાણી હોય કે સ્કૂલ કોલેજ કે આરોગ્યના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો, આ તમામ મુદ્દેને લઈને હું વિધાનસભાથી લઈને સડક સુધી આ માટે લડીશ. એક મહત્ત્વની વાત છે કે જે સાંસદ છે થરાદના છે અને છતાં પણ ત્યાં ભાજપની ખૂબ ખરાબ હાથ છે. લોકો એમને એવું હતું કે થરાદ એ અમારી જાગીર છે, થરાદની જનતા કોઈની ગુલામ નથી, અને થરાદના જનતાએ આ વખતે નક્કી કર્યું હતું કે પરિવર્તન કરવું છે, નામનું અભિમાન ઉતારવું છે. જે કંપની રાજ જે થરાદમાં ચાલતું હતું, પરબતભાઈ એમને આજુબાજુના 4-5 લોકો આખા થરાદની દરેક સંસ્થાઓ પર કબજો કરીને બેઠા હતા, એના વિરોધનો ચુકાદો છે. થરાદ એ કોઈની ગુલામ નથી, પણ હવે થરાદ એ ગુલાબભાઈનું છે. જીતનું જશ્નની એમને ખૂબ ખુશી વ્યક્ત કરી છે, અને આવનારા સમયમાં થરાદ મત વિસ્તારમાં વિકાસના કામોને સાથે લઈને પ્રજાને એ કામ કરીશું. વિનોદ સુંદેસા, બીકી ન્યૂઝ ચેનલ, પાલનપુર. થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીતનો જશ્ન મનાવવા થરાદવાસીઓ સવારથી જ મોટી સંખ્યામાં પાલનપુરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા. પરિણામની જાહેરાત બાદ નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોએ ગુલાલની છોડો ઉડાવી ભવ્ય આતશબાજી વચ્ચે ફૂલહાર પહેરાવી થરાદના નવયુવાન ધારાસભ્યની જીતને વધાવી લીધી હતી. મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના નેતાઓ ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પ્રચારના મેદાનમાં ઉતર્યા હોવા છતાં પ્રજાએ કોંગ્રેસને જીત અપાવી છે, ત્યારે પોતાના ઉમેદવારની જીતના જશ્નમાં ઝૂમી ઉઠેલા થરાદવાસીઓએ પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં થરાદમાં ગુલાબ ખીલ્યું છે અને હવે એ કાયમી ખીલેલું જ રહેશે તેવો દાવો પણ કરી દીધો હતો. થરાદ વિધાનસભાની સીટ પર કોંગ્રેસની જીત થઈ છે, ગુલાબસિંહ રાજપૂતની શાનદાર જીત થઈ છે. ઘણા સમય પછી થરાદમાં કોંગ્રેસે કબજો લીધો છે, ત્યારે થરાદના જે વાસીઓ છે એ મતગણતરી સેન્ટરની આગળ આજે ઉપસ્થિત છે. ગુલાબભાઈ માટે ગુલાલ છાંટી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે, વિજય ઉત્સવની હારમાળા લઈને પણ વિજય ઉત્સવની ઉજવણી કર્યા છે. થરાદવાસીઓમાં એક અનેરો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે. આપણી સાથે છે થરાદના લોકો, શું કહેશો આજે ઘણા સમય પછી કોંગ્રેસની જીત થઈ છે? આજે થરાદમાં લગભગ હેમાબા વખતે એને ઘરે ને ઘરે પાછું આવ્યું છે અને લોકોને ચુકાદો આપ્યો છે, એમાં હેમાબાના ગુણ, હેમાબાનું ટોપું અને આ ઉવા નેતો છે, ઉવા નેતા ટિકિટ આપી હતી, લોકોનો કોમ કરશે, અમારા થરાદના પ્રશ્નો છે, ઝીલો પણ આપવો છે, બોણું ગામમાં પાણીથી સિંચાઈનું દવાખાના ઓલા કર્મચારીથી એ બધા અમારા પ્રશ્નો હલ કરવા માટે આ ગુલાબસિંહ ટોપું કરશે, ઉવા નેતાને તક આપી છે, ઉવા નેતાને વોટ આપ્યો છે, અને અમારો ગુલાબ આજે 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 કમળની જગ્યાએ ગુલાલ ઉડે છે, ગુલાબ મારો જીત્યો છે. ગુલાબસિંહ સેવા કરી ગુલાબસિંહ કરી હતી અને એ બદલો એનું ઋણ સુકાયું છે, પદાય એનું ઋણ સુકાયું પદાય એને એના માટે ગુલાબ જીત્યો છે. પૂર આવ્યું મારે છે, પૂરમાં બોલાવી છે બે વખત ને એમાં ગુલાબ પાસે ફોટો ઉપાડી પણ લોકોની સેવા કરી હતી એનું ઋણ ઉતાર્યું. પ્રજાએ કમળને પીસી નાખ્યો છે. હાજી કમળને ગુલાબ, અમારો ગુલાબ જીત્યો, ગુલાબ ખીલ્યું છે, ગુલાબ ખીલ્યું છે. શું કહેશો છો તમારી જીત થઈ છે થરાદની અંદર, ઉવા નેતા એક તમારો? થરાદની અંદર ગુલાબસિંહ રાજપૂતની જીત નથી, આ 36 કોમની જીત છે અને ગુલાબસિંહ રાજપૂત તમામે તમામ જ્ઞાતિ અને જાતિના લોકોને સાથે લઈને ચાલ્યા છે અને કાયમ પોતે સાથે લઈને ચાલશે. પોતે નાની જ્ઞાતિમાંથી આવે છે અને એમનો નારો છે કે હું તમામ જ્ઞાતિ જાતિને સાથે લઈને ચાલીશ, અને હવે અમારા આ રણની અંદર એક ગુલાબ ખીલ્યું છે અને કાયમ માટે ગુલાબ ખીલતું રહેશે એવો અમને પૂર્ણ આશાવાદ છે, અને હવે અમારું ગુલાબ સંપૂર્ણપણે કાયમ માટે વિજેતા થશે એ અમને પૂર્ણ આશા છે. શું લાગે છે થરાદમાં ઘણા સમય પછી જીત થઈ છે? હવે લાગે છે કે પબ્લિક થોડી જાગૃત થઈ છે,
અને બનાસકાંઠામાં કેટલો બધો સક્ષમ છે, શું નહોતું એ તો બાકી પબ્લિક જાણે છે ને. હવે જાગૃત થયા છે, પબ્લિક જાગૃત, બીજી કોમ પણ જાગી છે કે હવે ઈંટનો જવાબ પથ્થરથી જ આપે છે. અને આજે ગુલાબસિંહ જીતા છે, બહુ ખુશીનો માહોલ છે અને ગુલાલ ઉડી રહ્યો છે. બહુ બહુ ધન્યવાદ, થેન્ક યુ. થરાદની અંદર થરાદના લોકોમાં પણ એક અનેરી ખુશી જોવા મળી છે. ઘણા સમય પછી પરિવર્તન અને આ જીત એ ઘણું બધું કહી જાય છે. કારણ કે જે વિસ્તારમાં સંસદ ચૂંટાયેલા હતા એ વિસ્તારમાં પણ ભાજપની ખૂબ કારમી હાર થઈ છે. અકલ્પનીય હતી, એવું લાગતું હતું કે માવજીભાઈ પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે એક આશા જાગી હતી કે ભાજપની લીડથી જીત જશે, પરંતુ લોકોમાં હવે ખૂબ અવેરનેસ આવી ગઈ છે, લોકોમાં એક જાગૃતિ આવી ગઈ છે. પરિણામને કઈ તરફ લઈ જવું એ લોકો ખુદ જાણે છે, માત્ર નેતાઓના ભાષણથી કે બધું પરિણામ નથી બદલાતું. આજે જે પરિણામ આવ્યું છે આપ જોઈ શકો છો કે આ જીતની કદાચ લોકોને પણ કલ્પના નહોતી કે આવું આવું પરિણામ આવશે, પણ એ પરિણામ આવ્યું છે. જીત હવે પ્રજા નક્કી કરે છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીત થતાં થરાદ ચાર રસ્તા, કોંગ્રેસ કાર્યાલય અને જાહેર રસ્તા ઉપર કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરોએ ફટાકડા ફોડી જીતનું જશ્ન મનાવ્યું હતું. પરિણામની જાહેરાત બાદ સાંસદ પરબતભાઈ પટેલના ઘર તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઘર આગળ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. થરાદ વિસ્તારમાં 22 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી થતાં કોંગ્રેસ કાર્યકરોએ પણ માર્ગો પર ઉતરી જીતની ખુશી મનાવી હતી. બનાસકાંઠાની થરાદ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજભાઈ પટેલને, જ્યારે રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુભાઈ રબારીએ ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને પછડાટ આપી છે. કોંગ્રેસે આ બંને બેઠકો પર અવિશ્વસનીય પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ત્યારે આજે ડીસામાં પણ શહેર કોંગ્રેસ દ્વારા આતિશબાજી કરી જીતનો જશ્ન મનાવાયો હતો. વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતાં બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસનો ઉત્સાહ બેવડાયો છે અને ઠેર ઠેર આ પરિણામના વધામણા થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા ખાતે પણ આજે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતજી બારોટ, ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરોએ ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ નજીક ફટાકડા ફોડી આતશબાજી કરી થરાદ અને રાધનપુર બેઠકો પર કોંગ્રેસની જીતને વધાવી લઈ નવનિર્વાચિત ધારાસભ્યોને શુભકામનાઓ પાઠવી હતી. 20 વર્ષ સુધી થરાદ બેઠક પર ભાજપનું રાજ હોવા છતાં પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ જેવા કોંગ્રેસના યુવા નેતાની જીત થતાં ધાનેરા તાલુકાના રાજપૂત સમાજે પણ આજે જીતની ખુશી મનાવી હતી. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. થરાદ બેઠકની પેટા ચૂંટણીના જનાદેશનો સાંસદ સભ્ય તેમજ ભાજપના ઉમેદવારે કર્યો સ્વીકાર. થરાદ મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે બમણા ઉત્સાહથી કામ કરવાની સાંસદ પરબતભાઈ પટેલે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દાંતાના જોતસર ગામે 8 વર્ષ પૂર્વે સામાન્ય ઝઘડાની અદાવતમાં તલવાર વડે યુવકનું ડીમ ઢાળી દેનાર હત્યારાને આજીવન કેદની આકરી સજા. પાલનપુરના ચોથા એડિશનલ સેશન જજના ચુકાદાને વ્યાપક આવકાર. ડીસા શહેરમાં ડેન્ગ્યુના આતંકને નાથવા આરોગ્ય તંત્ર એક્શનમાં. તાલુકા આરોગ્ય અધિકારીએ આરોગ્ય કર્મીઓની ટીમો સાથે નગરની 86 સોસાયટીઓમાં ઘરે ઘરે ફરી ડેન્ગ્યુ મામલે જનજાગૃતિ કેળવવા હાથ ધર્યા પ્રયાસો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું.
સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં થરાદ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવતા ભાજપ મોવડી મંડળ ચોંકી ઉઠ્યું હતું. થરાદ મત વિસ્તાર પ્રભુત્વ ધરાવતા માજી ધારાસભ્ય માવજીભાઈ પટેલના પક્ષ પલટાનો જાદુ પણ ચાલ્યો નથી. તેઓ છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયા હોય ભાજપને ફાયદો થવાનું ગણિત મંડાતું હતું. જોકે થરાદ બેઠક હાથમાંથી સરખી જતા સાંસદ પરબતભાઈ પટેલે પણ હારનો સ્વીકાર કરી જનતાનો આભાર માન્યો હતો. લોકોએ અમને ના સ્વીકાર્યા અને અમે લોકો સુધી અમારી વાતને ના પહોંચાડી શક્યા અથવા તો લોકોને અમે ના ગમ્યા તેવો નિખાલસ સ્વીકાર કરી સાંસદ પરબતભાઈ પટેલ તેમજ ભાજપના ઉમેદવાર થરાદ મત વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી. મિત્રો, થરાદ વિધાનસભાની ચૂંટણી 30 તારીખે જ્યારે ફોર્મ ભરાયું ત્યારથી જે ચાલુ થઈ હતી અને આજે મતગણતરી થતાં તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં નથી આવ્યું. પ્રધાનો ચૂકાદો માથે ચડાવવાનો હોય, ક્યાંય ક્યાંય કદાચ પ્રધાને સુધી અમારી વાત પહોંચાડવામાં અમે કાચા પડ્યા હોઈએ અથવા તો અમારી વાત ગમી ન હોય, પણ પ્રજા સર્વોપરી છે. લોકશાહીમાં ચૂંટણી એ જ એનું મહત્ત્વનું પરિબળ છે. ત્યારે ચૂંટણીમાં જે કંઈ પરિણામ આવે એ એને માથે ચડાવીને ચાલવું જોઈએ. એટલે તમામ થરાદ વિધાનસભાના મારા મતદાર ભાઈઓ બહેનો, હૃદયથી દિલથી આભાર માનું છું. તમને ખૂબ સારું મતદાન કર્યું અને જે ચૂકાદો આવ્યો છે અને મિત્રો માથે ચડાવું છું, આભાર. ચૂંટણીમાં આજે મતદારો ચૂકવતો આપ્યો છે એ ચૂકાદાને હું માથે ચડાવું છું અને મતદારો તેણે તેણે રાત દિવસ દેવા કામ કર્યું હતું એ સૌના કામની નોંધ પણ લઉં છું. અને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ હારતી નથી. હારમાંથી અમે કંઈક નવું શીખીશું અને લોકો વચ્ચે ફરીથી સજાગ થઈ લોકોને વધારે સેવા માટે પ્રતિષ્ઠિત રહીશું. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે ધંધાકીય અદાવતમાં વેપારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇકબાલગઢ ખાતે વેપાર કરતા ભેરારામ ભુરારામ કડબી ગત બુધવારે સાંજના સુમારે તેમના શોરૂમ આગળ બેઠેલા હતા. એ વખતે ડાભેલા ગામના કાંતિલાલ કપૂરજી પુરોહિત, ઉમેશ વાલારામ પુરોહિત, અશોક ચૌધરી તેમજ અન્ય એક બુકાનીધારી શખ્સે શોરૂમ પર ધસી આવી તે અમારો શોરૂમ બંધ કરાવ્યો છે તેમ કહી બીભત્સ ગાળો બોલી ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. હુમલાખોરોની આવી ધમકીથી ફફડી ઉઠેલા પીડિત વેપારીએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના દાંતા તાલુકાના જોધસર ગામમાં 8 વર્ષ અગાઉ એક યુવકની હત્યા કરાઈ હતી. આ કેસ પાલનપુરની સેશન કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે હત્યારાને આજીવન કારાવાસ સાથે 20,000 દંડની સજા ફટકારી છે. આરોપીએ ઝઘડાની અદાવત રાખીને ગામના જ યુવકને તલવાર અને કુહાડીના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી હતી. દાંતા તાલુકાના જોધસર ગામમાં 2011માં ઝઘડાની અદાવતમાં મુનાભાઈ ઉર્ફે નેવિયાભાઈ નેવાભાઈ પરમાર નામના શખ્સે ગામના જ 35 વર્ષીય રત્તાભાઈ નાથાભાઈ કોદરિયાનું તલવાર અને કુહાડીના ઘા મારીને મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે અંબાજી પોલીસ મથકે જોધસરના મુનાભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસ 8 વર્ષ બાદ પાલનપુરના 4th એડિશનલ સેશન જજ રાજકુમાર રામસિંહ ચૌધરીની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો અને પુરાવાને ધ્યાને લઈ આ હત્યા કેસના આરોપી મનુભાઈ નેવાભાઈ પરમારને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને 20,000 દંડનો હુકમ કર્યો હતો. આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસ સુધી કેદની સજા ભોગવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસા શહેરમાં ડેન્ગ્યુના આતંકને નાથવા આરોગ્ય તંત્ર એક્શનમાં તાલુકા આરોગ્ય અધિકારીએ આરોગ્ય કર્મીઓની ટીમો સાથે નગરની 86 સોસાયટીઓમાં ઘરે ઘરે ફરી ડેન્ગ્યુ મામલે જનજાગૃતિ કેળવવા હાથ ધર્યા પ્રયાસો. તો જોતા રહો બેકી ન્યૂઝ ચેનલ. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત ₹101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દિવાળી પૂર્વે બનાસકાંઠામાં વિવિધ સ્થળે ફટાકડાની દુકાનો ધમધમવા લાગી છે, ત્યારે પાલનપુરની SOG પોલીસે ધાનેરા ખાતે ઓચિંતી રેડ પાડી હતી, જે દરમિયાન ધાનેરાના ગંજબજાર રોડ નજીક ભાડાની દુકાનમાં ફટાકડાનો વેપાર કરતા અશોકભાઈ પનાભાઈ મેઘવાળે કોઈપણ જાતના લાયસન્સ વિના તેમજ કોઈપણ જાતના અગ્નિશામક સાધનો ગોઠવ્યા વિના જ ફટાકડા વેચાણ અર્થે મૂક્યા હોય, SOG પોલીસે 31,090 રૂપિયાના ફટાકડા જપ્ત કરી ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાવતા ધાનેરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવતીકાલથી પ્રકાશના પર્વ દીપાવલીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વડગામ શાખા દ્વારા યુવા સામાજિક કાર્યકર કિરણભાઈ વડગામાના સૌજન્યથી ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું હતું.
વડગામના સામાજિક કાર્યકર અને બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળના પૂર્વ પ્રમુખ કિરણભાઈ વડગામાએ તેમના ધર્મપત્ની વર્ષાબેન વડગામાના જન્મદિવસ તથા દીપાવલી પ્રસંગે વડગામના ગરીબ લાભાર્થીઓને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વડગામ શાખા દ્વારા મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોહતભાઈ પટેલ, ગાયત્રી ઉપાસક કરસનજી સોલંકી સહિત જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વડગામ શાખાના પ્રમુખ પુષ્કરભાઈ ગોસ્વામી અને તેમની ટીમે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. ડીસામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરેલા ડેન્ગ્યુને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે ડીસાના આરોગ્ય વિભાગે કવાયત તેજ કરી દીધી છે. આજે આરોગ્યની અલગ અલગ ટીમોએ શહેરની 86 સોસાયટીઓમાં ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. દર વર્ષે ડેન્ગ્યુને અંકુશમાં લેવા માટે ભારતમાં જુલાઈ મહિનાને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયમાં તો ડીસામાં ડેન્ગ્યુની બીમારીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો ખાનગી લેબોરેટરીમાં દરરોજના 10થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે, જેને લઈ ડીસાના આરોગ્ય તંત્રએ ગંભીર બની ડીસા શહેરની 86 રહેણાંક સોસાયટીઓમાં લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ઘરે ઘરે ફરી લોકોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ મીડિયાના માધ્યમથી ડેન્ગ્યુના લક્ષણો જણાવ્યા હતા. ડેન્ગ્યુના લક્ષણોમાં આમ લગભગ મેલેરિયા જેવા જ લક્ષણો હોય છે, પણ આમાં એક વધારાનું લક્ષણ આવે છે કે જે આંખના આજુબાજુનો ભાગ હોય છે ત્યાં વધારે દુખાવો થાય છે, તાવ આવે, હાઈ ગ્રેડ ફીવર આવે, અને ત્રીજું લક્ષણ છે એને માથું દુખાય, અને સાથે સાથે જો ચોથા સ્ટેજમાં આવી જાય કે વધારે તકલીફ લાગે તો શરીરમાં એને લાલ ચકામાં થઈ જાય છે. ડેન્ગ્યુ મચ્છરથી થતો રોગ છે અને ડેન્ગ્યુને લઈ લોકોમાં અત્યારે ભયનો માહોલ છે, ત્યારે લોકોમાંથી ડેન્ગ્યુનો ભય દૂર થાય તે માટે ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ ડેન્ગ્યુથી બચવાના ઉપાયો પણ રજૂ કર્યા હતા. ડેન્ગ્યુના કેસો લગભગ તો આપણે એના માટે એક જુલાઈ મહિનો આખો અને ડેન્ગ્યુ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે પહેલેથી જ, કે ભાઈ ડેન્ગ્યુના કેસો હવે ઓગસ્ટ મહિનામાં આવવાના છે, તો આ ફેરે પણ અમે જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકેની ઉજવણી કરવામાં કરેલ હતી. અને ડેન્ગ્યુના કેસો લગભગ આમાં અમારા સરકારી આંકડા પ્રમાણે અમારે જે એલિજા ટેસ્ટથી પાલનપુર કરવામાં આવે છે એમાં 4 કેસો નોંધાયા છે, અને જે પ્રાઇવેટ કેસોમાંથી જે NS1 પોઝિટિવ કેસ આવે છે એ લગભગ રોજના 10-15 કેસ અમારી જોડે આવે છે, અને અમે તે જે આ કેસો આવે છે તેનું અમે એના ઘરે જઈ અને તેને ફોગિંગ પણ કરાવીએ છીએ અને તેને જે આરોગ્યલક્ષી સમજણ આપવાની હોય તે પણ આપીએ છીએ. ડીસામાં ફાટી નીકળેલા ડેન્ગ્યુના રોગચાળાને લઈ ડીસાની આરોગ્યની ટીમ પણ સક્રિય બની ગઈ છે. અત્યારે આરોગ્યની ટીમ દ્વારા ડેન્ગ્યુને નાથવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમાં સરકારી જે અમારે એલિજા ટેસ્ટથી ડેન્ગ્યુનો જે ટેસ્ટ થાય છે તેમાં લગભગ 4 કેસ અત્યાર સુધી આવ્યા છે, પરંતુ જે અત્યારે રૂટીનમાં પ્રાઇવેટમાં કેસો જતા હોય અને એની લેબોરેટરી પ્રાઇવેટમાં થતી હોય છે તેમાં લગભગ રોજના 10-15 કેસ આવે છે અમારી જોડે, અને તે કેસોનું અમારી ટીમ દ્વારા ત્યાં જાય છે, તેમને આરોગ્યલક્ષી સમજણ આપે છે, જ્યાં વધારે તકલીફ હોય ત્યાં ફોગિંગ પણ કરવામાં આવે છે, નગરપાલિકા દ્વારા પણ ફોગિંગ કરવામાં આવે છે, અને તે અનુસંધાને આજે લગભગ ડીસાની 82 સોસાયટીમાં દરેક સોસાયટીના ઘરમાં અમારો માણસ પહોંચે અને આરોગ્યલક્ષી સમજણ આપે કે ભાઈ ડેન્ગ્યુથી ગભરાવાની જરૂર નથી, ડેન્ગ્યુ જેને થાય તેને 5 દિવસ આરામ કરવાનો છે, ઘરમાં આરામ કરી રહે, અને જે પાણી એમાં રોજનું રૂટીન પીતા હોય એની જગ્યાએ 3-4 ગણું પાણી, લીંબુ ખાંડ મીઠાના સરબતવાળું પાણી પીવાનું છે, તાવની અસર લાગે તો પેરાસિટામોલ ગોળી લેવાની છે, દાખલ થવાની જરૂર નથી. આ માટે અમારે ઘરે ઘરે ફરી અને માણસ અમારા મેલેરિયા આરોગ્ય કર્મચારી ઘરે ઘરે ફરીને અત્યારે જાગૃતિ કરી રહ્યા છે. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સર્વાંગી વિકાસ માટે બમણા ઉત્સાહથી કામ કરવાની સાંસદ પરબતભાઈ પટેલે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દાતાનો
જોતસર ગામે 8 વર્ષ પૂર્વે સામાન્ય ઝઘડાની અદાવતમાં તલવાર વડે યુવકનું ડીમ ઢાળી દેનાર હત્યારાને આજીવન કેદની આકરી સજા, પાલનપુરના ચોથા એડિશનલ સેશન જજના ચુકાદાને વ્યાપક આવકાર. ડીસા શહેરમાં ડેન્ગ્યુના આતંકને નાથવા આરોગ્ય તંત્ર એક્શનમાં. તાલુકા આરોગ્ય અધિકારીએ આરોગ્ય કર્મીઓની ટીમો સાથે નગરની 86 સોસાયટીઓમાં ઘરે ઘરે ફરી ડેન્ગ્યુ મામલે જનજાગૃતિ કેળવવા હાથ ધર્યા પ્રયાસો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.